મૌલાના મુક્તિ સલમાન અઝર હરીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મહારાષ્ટ્રના ઘાટકોપરના મૌલાના મુફતિ સલમાન અઝહરીને જૂનાગઢ, કચ્છના સામખિયારી અને અરવલ્લીના મોડાસામાં ભડકાવ ભાષણ કર્યા બાદ સતત મુશ્કેલીઓ વધી રહી છે. અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફતિ સલમાન અઝહરીને આયોજક ઈશાકભાઈ ઘોરી સામે ભડકાવ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં કોર્ટે મૌલાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહારાષ્ટ્રના ઘાટકોપરના મૌલાના મુફતિ સલમાન અઝહરીને જૂનાગઢ, કચ્છના સામખિયારી અને અરવલ્લીના મોડાસામાં ભડકાવ ભાષણ કર્યા બાદ સતત મુશ્કેલીઓ વધી રહી છે. જૂનાગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ કચ્છ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં ભચાઉ કોર્ટે મૌલાના મુફતિ સલમાન અઝહરીને જામીન મંજૂર કરતા મોડાસા શહેરમાં ભડકાવ ભાષણ અને અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક શબ્દોના ઉપયોગ માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા અરવલ્લી પોલીસે મૌલાના મુફતિનો કચ્છ પોલીસ પાસેથી કબજો મેળવી મોડાસા કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મોડાસામાં 4 ડિસેમ્બરે યોજાયેલ નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામમાં મૌલાના મુફતિ સલમાન અઝહરીએ ભડકાવ ભાષણ કર્યું હતું. મોહમ્મદ અઝહરી કે સામને અરવલ્લી જિલ્લા ગુજરાત મોડાસા મેં એક ભડકાઉ ભાષણ દેને કે બારે મેં ઓર કોઈ વૈમનસ્ક ફેલાને જૈસા ભાષણ દેને કે મુતાબિક એક ગુના रजिस्टर मोड़ासा टाउन पुलिस स्टेशन में पीआई ने किया है. 25 फरवरी के दिन वो कार्यक्रम रखा था और उसमें एट्रोसिटी एक्ट मुजब पर उस पर सेक्शन के गुना रजिस्टर हुआ है. कौमी वैमनस्क फैलाने के बारे में और अनुसूचित जनजाति के बारे में भी अगेंस्ट प्रवचन करने भाषण देने के बारे में उसके सेक्शन आईपीसी 153 295 के मुताबिक गुना रजिस्टर हुआ है और आज रोज ट्रांसफर वारंट उसने कच्छ बचाओ कोर्ट के पास से ट्रांसफर वारंट से आरोपी को यहाँ कोर्ट में लाकर पेश किया और 10 दिन के रिमांड की मांग की और रिमांड लेने के लिए जरूरी था कि उसकी फिजिकल हाजिरी जरूरी थी. उस ये षड्यंत्र के पीछे कौन है, किसका हिस्सा है और उसका फंडिंग कहाँ से आया जो कार्यक्रम के लिए, उसका एक अकाउंट के बारे में माहिती एकत्रित करने के लिए और यूट्यूब चैनल वगैरह में जो उसका भाषण था उसके बारे में भी माहिती कलेक्ट करने के लिए नामदार कोर्ट ने 5 दिन का रिमांड दिया है. 17 तारीख के 10:30 बजे तक रिमांड मंजूर किया है और उसके बारे में पुलिस आगे